ऑफ वडोदरा। 67वीं अखिल भारतीय शाळाकीय रमत स्पर्धाओनी जिला कक्षानी स्केटिंग स्पर्धानो प्रारंभ मेयर द्वारा करवामां आव्यो हतो। स्पोर्ट्स ऑथोरिटी ऑफ गुजरात अने जिला रमतगमत विकास अधिकारी कचेरी द्वारा 67वीं अखिल भारतीय शाळाकीय रमत स्पर्धाओनी जिला कक्षानी स्केटिंग स्पर्धानो आयोजन करवामां आव्यो हतो। आ स्पर्धा बरोडा डिस्ट्रिक्ट रूरल स्केटिंग एसोसिएशन सहयोग थी उन्नति स्केटिंग रिंग कारेली बाग खाते आयोजित करवामां आवी हती। स्पर्धानी शुरुआत वडोदराना मेयर नीलेश राठौर, स्थायी समितिना अध्यक्ष डॉक्टर हितेन्द्र पटेल साथे जिला रमतगमत विकास अधिकारी कृष्णा पंड्या, टाउन प्लानिंग समितिना अध्यक्ष बंदी शाह, आरोग्य समितिना अध्यक्ष डॉक्टर राजेश शाह, काउंसिलर रूपलबेन मेहता, छायाबेन खरादी साथे बरोडा डिस्ट्रिक्ट रूरल स्केटिंग एसोसिएशनना प्रमुख विश्वजीत पारेख, सेक्रेटरी पंकजभाई शाहनी उपस्थितिमां करवामां आवी हती। शाळाकीय जिल्ला कक्षानी स्केटिंग स्पर्धामां अंडर 11, अंडर 14, अंडर 17 अने अंडर 19 वयजूथमां स्केटिंगनी रेस आयोजित करवामां आवी हती। कोड अने इनलाइन कैटेगरीमां भाईओ अने बहेनोनी स्पर्धा आयोजित करवामां आवी हती। आ स्पर्धाना अंते विभिन्न एज ग्रुपमां प्रथम 3 स्थाने आवनार स्केटर्स राज्यकक्षानी शाळाकीय स्केटिंग स्पर्धामां वडोदरा शहેરનું પ્રતિનિધિત્વ કરનાર છે। આ સ્પર્ધામાં વિવિધ વય જૂથની અંદર વડોદરા શહેરના 300થી વધુ સ્કેટરોએ ભાગ લીધો હતો। શાળાકીય જિલ્લા કક્ષા સ્કેટિંગ સ્પર્ધામાં રિંક રેસ અને રોડ રેસનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા આજે અહીંયા એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 4 વર્ષ પછી બરોડા શહેરના બાળકો માટે આ રિંગ ચાલુ થઈ છે। બરોડા નગરી એક સંસ્કારી નગરીની સાથે સાથે રમત પ્રેમી નગરી પણ છે। બરોડાએ અલગ અલગ ગેમ્સની અંદર શહેરનું, રાજ્યનું અને દેશનું નામ રોશન થાય એ રીતે અલગ અલગ ગેમ્સની અંદર આપણા બરોડાના રમતવીરો આગળ આવ્યા છે। બરોડા શહેર પણ આ રમતવીરો માટે કોર્પોરેશન બી કાયમ માટે તૈયાર રહેતી હોય છે। એ રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય કે કોર્પોરેશન હોય, એ લોકોને કઈ રીતની ફેસિલિટી વધારી શકાય, એ લોકોના ગેમ્સ માટે કઈ રીતે લોકોને અલગ અલગ, ધારો કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો હોય તો આજે બરોડાની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સોના લીધે બી રમતવીરોને ખૂબ ફાયદો થાય છે। અને આપ જોઈ શકો છો કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની જ્યારથી કેન્દ્રની અંદર સરકાર છે ત્યારથી તમે ઇતિહાસ ચેક કરશો તો આપણા જેટલા બી ગેમ્સની અંદર દરેક નવા નવા ઇતિહાસ થયા છે અને દેશનું નામ આખા દુનિયામાં આપણા રમતવીરોએ કર્યું છે। હું વડોદરા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશનને અભિનંદન આપું છું કે આવી રીતના જે કંઈ બી અમારા લાયક કામ હોય ને આવી રિંગો વધારવા માટે જ્યારે કંઈ બી હોય તો અમને ચોક્કસ અમે એમના સપોર્ટમાં રહીશું। હવે કોરોના કાળ જેમાં ઘણા મૃત્યુ થયા, ઘણી તકલીફો પડી, એ કોરોના કાળને લીધે એ કોરોના નામના ઉદ્યોગ જે બધા સ્પોર્ટ્સને ખાઈ ગયું હતું, ઉદ્યોગ એવી હતી કે દરેક સ્પોર્ટ્સ ઠપ થઈ ગયેલું હતું, એમાં અમારું સ્કેટિંગ પણ ઘણું ઠપ થઈ ગયેલું હતું। હવે અત્યારે બધા બાળકો અને એ બધાનો ઉત્સાહ જોઈ અને એવું લાગ્યું કે હવે એ કોરોનાનો ઉદ્યોગ આપણે ખતમ થઈ ગઈ છે અને હવે આપણે એ પ્રોત્સાહન એ લોકોને આપી અને આપણે ફરીથી એ લોકોને એસોસિએશન પણ જાગૃત થાય અને પ્લસ બાળકો બી પ્રોત્સાહિત થઈ અને આગળ વધે એવી રીતની ભાવના સાથે આજે સ્કૂલ ગેમની કોમ્પિટિશન અહીંયા ગઈ પહેલી 3 વર્ષ પછી, એવું સમજો ને કે આટલા ક્રાઉડ સાથે યોજાઈ રહી છે અને એમાં બધાનો ઉત્સાહ સરસ રીતનો છે। મેયરશ્રીના હસ્તે આ એનું આયોજન કરવામાં આવેલું અને પ્લસ આમાંથી જે સિલેક્ટ કરીશું બાળકોને તે સ્ટેટ અને નેશનલ સુધી પહોંચશે એવી અમારી ભાવના છે। અને આ રિંક અમારે ખાલી 3 દિવસમાં જે અમે તોડીને નવી કરવાનું અમારા પ્લાનિંગમાં છે
એ પ્લાનિંગની જગ્યાએ આ રેસો આવી, તે રેસને લીધે અમારે રિપેર કરવી પડે એવી હાલત હતી. તો એમાં અમારા પટેલ કન્સ્ટ્રક્શન કંપની જે અમારી સાથે જોડાયેલા છે પ્રજ્ઞેશભાઈ, એમને ખાલી 3 દિવસની અંદર રાત દિવસ મહેનત કરાઈ એમના માણસો પાસે, અને ખડે પગે એ લોકોએ ઊભા રહી અને રિંક સરસ રીતે રેસ થઈ શકે એવી રીતની રિંક કરી આપી. એટલે અમે એમનો તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હવે ભવિષ્યમાં બી આ એસોસિએશન પ્લસ બાળકો આગળ વધે અને ખૂબ જ જાગૃત રહીએ અમે, અને સ્પોર્ટ્સને ફરીથી મોટિવેટ કરીએ, એ જ મારી ભાવના.